નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું સુરેશ બારોટ. બગસરા પટેલવાડી ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સર્પોચ્ચ સન્માન સમારોહ યોજાયો. ધારાસભ્ય પરેશ ધાણાણી સહિત કોંગ્રેસ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા. 15-18 વર્ષની વયના યુવાનોને કોરોના રસી આપવાની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે છોટાઉદેપુરની પુનિયાવાટ મોડેલ શાળાના સંકુલમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો. ઉત્તરાયણ નજીક આવી રહી છે ત્યારે વાહન ચાલકો માટે પતંગની દોરી જીવલેણ સાબિત થતી હોય છે, ત્યારે અમદાવાદમાં યુથ ફેડરેશન ચાલકોની વહારે આવ્યું છે. જામનગરમાં વોર્ડ નંબર 2 અને 3ના લોકોએ હલ્લાબોલનો સ્થાનિક કોર્પોરેટર સાથે લોકો પહોંચ્યા કોર્પોરેશનના પટાંગણમાં. વેસ્ટુ એનર્જી પ્લાન્ટ માટે કાર્યરત એમ્બોલન કંપની સામે આક્રોશ. પ્રદૂષણ અને અવળાથી ત્રસ્ત લોકો હલ્લાબોલ. કંપનીને તાત્કાલિક બંધ કરવા સ્થાનિકોની માંગ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે 3 દિવસમાં કુલ 3221 વિદ્યાર્થીઓને આપવામાં આવશે કોવેક્સિનનો પ્રથમ ડોઝ. દીવ જિલ્લામાં 15-18 વર્ષના તરુણ વયના બાળકને કોરોના વેક્સિન આપવાનો થયો પ્રારંભ. જેતપુરના ફૂટવેરમાં કમરતોડ 12% જીએસટીના વધારા સામે વેપારીઓનો રોષ. દુકાનો બંધ કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલા સીકે પટેલ કેમ્પસમાં આવેલા ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા લેવાઈ રહેલ જેટકોની પરીક્ષાનું પેપર લીક થયા હોવાનું યુવરાજસિંહ જાડેજા દ્વારા પરીક્ષાર્થીની કાર નંબર સાથે નામ જાહેર કર્યું. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા ગરમ કપડાનું વિતરણ કરાયું. અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જેટકોની પરીક્ષા આપીને નીકળેલ બાયડનો વિદ્યાર્થી મિત પટેલને પ્રાંતિજ પોલીસે સ્થળ ઉપરથી ગાડી સાથે ઝડપી લીધો હતો. પ્રાંતિજ પોલીસે પેપર લીક મામલે પરીક્ષા આપીને નીકળેલ વિદ્યાર્થીને પરીક્ષા સ્થળ ઉપરથી પૂછપરછ માટે લઈ ગયા હતા. પેપર લીકને લઈને 3 વર્ષથી મહેનત કરતા અને પરીક્ષા આપી રહેલ વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી. પરીક્ષા પર આરોપ એવો લાગ્યો છે કે જે આ નંબરની ગાડી જે છે એ ગાડી નંબરના જે માલિક છે એમણે આ પરીક્ષાની અંદર સેક્યુરિટી છે અને પરીક્ષા જે છે આપેલી કંટ્રોલ મારે કામ થી મિત પટેલ આવે ગાડી વાત સાચી છે. યુવરાજસિંહ જરૂરી કર્યા છે જે વિદ્યાર્થી નહોતા એમને એવું કહેવું છે કે મિત પટેલ જે છે કાર નંબર આપ્યો આ કાર નંબર ત્યારે હું કાર નંબર કાર અહીંયા મળી આવી પછી એમ કહું છું કે આ જે કાર માલિક કે જે વ્યક્તિ છે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ફૂટવેરના વેપારીઓ સરકાર દ્વારા ફૂટવેરમાં 5% જીએસટીને બદલે 12% જીએસટીનો વધારો કરતા પ્રાંતિજના તમામ ફૂટવેરના વેપારીઓ દ્વારા આજે સવારથી દુકાનો બંધ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે એસટી ડેપોમાં પાર કરેલા એસટી બસમાંથી 60 લિટર ડીઝલ ચોરી થતા ડેપો મેનેજર દ્વારા અજાણ્યા ડીઝલ ચોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરાઈ. એમપીના ગ્વાલિયર મોરેજ જિલ્લાના બેડા ગામના સાધુ રામપ્રિયદાસ 6 માસ પહેલા દ્વારકા જવા દંડવત પ્રણામ કરતા પ્રાંતિજના તાજપુર ક્યુ સુધી આવી પહોંચ્યા હતા. આપ નેતા યુવરાજસિંહ હવે સરકારી ભરતીમાં કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ. અશ્વિને જણાવ્યું કે કઈ રીતે જોહાનિસબર્ગમાં ટેસ્ટમાં વાપસી કરી શકે છે ભારત. લખનૌની આઈપીએલ ટીમે ફ્રેન્સ પાસે વાત લઈને માંગી મદદ. પોરબંદરમાં બીમારીના બહાને સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈને કેદીઓ કરે છે મજા. હું ચૌધરી સમાજના મતોના કારણે વિજય રહું છું સીએમ ભૂપેન્દ્ર પટેલ.
सुपरफास्ट समाचारों समाप्त करिए छे अने समाचार मळे जोता रहो ZSTV।